ગાઈસ હેલો એન્ડ વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ રોણકપુરાની પછી તો આજે આપણે ટૉપિક જોઈશું ડાલટનનો આંશિક દબાણનો નિયમ બરાબર તો એ ટોપિક જોયા પહેલાં એક આપણે નાનકડો ટોપિક જોઈ લઈએ જે ઇમ્પોર્ટન્ટ છે અને બુકમાં એક ખૂણામાં આપેલો છે તો ફટાફટ એની ચર્ચા કરીએ અને એના લગતો એક ક્વેશ્ચન આપણે લખી દીધો છે ઓકે તો ચર્ચા કરીએ ટૉપિકની તો જો આપણે કોઈપણ વાયુનું દબાણ માપવું હોય બરાબર તો તમે જાણો છો એ રીતે એના માટેનું જે મશીન છે એનું નામ શું છે મેનોમીટર તો મેનોમીટરથી આપણે એનું દબાણ માપતા હોઈએ છીએ એટલે કે આ રીતેનું એ હોય છે બરાબર આ રીતેનું થોડુંક દેખાતું હોય છે એક ઊભું હોય બરાબર સ્ટેન્ડ પર લગાયેલું હોય આ બાજુ એક આકારની આવી એક નળી હોય બરાબર જેમાં પારો એટલે કે મર્ક્યુરી એની અંદર શું બતાવ આપણને રીડિંગ બતાવશે બરાબર આ રીતે હશે આ જેટલું ઉપર જાય એ પ્રમાણે રીડિંગ આવશે ઓકે ચલો અને વચ્ચે શું હશે એક અંકિત પટ્ટી હશે જેના ઉપર શું લખેલું હશે રીડિંગ લખેલું હશે ચલો તો આ ટાઈપનું થોડુંક આઈડિયા આવી ગયું હશે કે મેનોમીટર કેવું હોય છે તો એમાં આપણે જ્યારે કોઈ વાયુનું દબાણ માપીએ બરાબર કોના માટે હોય છે આ મેનોમીટર દબાણ માપવા માટે હોય છે બરાબર કોઈ દબાણ માપીએ કોઈ વાયુનું બરાબર અને જે રીડિંગ આવે એને આપણે કહીએ અવલોકિત દબાણ શું કહીએ જે રીડિંગ આવ્યું એટલે એને આપણે શું કહીશું અવલોકિત દબાણ કહીશું તો એ જે હવે આપણે ફિગરમાં તમને ખ્યાલ આવી ગયો હશે તો અહીંયા લખીએ બરાબર મેનોમીટરથી જે દબાણમાં આપીશું આપણે એ જે દબાણ મળશે એ કયું હશે તો એને કહીએ આપણે અવલોકિત દબાણ બરાબર જે રીડિંગ આવ્યું તો એ જે રીડિંગ છે એ એકચ્યુઅલમાં જે તે વાયુનું રીડિંગ નથી બરાબર વાયુની સાથે શું હોય ભેજ પણ હોય તો એ જે ભેજ છે બરાબર એની જે પ્રવાહી અવસ્થા આપણે વિચારીએ તો એનું જે બાસ દબાણ છે એમાં શું હશે એડ થયેલું હશે બરાબર એટલે કે વાયુનું પોતાનું દબાણ વધતા ભેજનું દબાણ એમાં એડ થયેલું હશે બરાબર તો વાયુ જે છે એમાંથી ભેજ અલગ કરી દઈએ તો કેવો થઈ જાય સૂકો વાયુ થઈ જાય એટલે કે શુષ્ક વાયુનું અને ભેજનું દબાણ બે મિક્સ કરીએ ત્યારે આપણને અવલોકિત વેલ્યુ મળી કહેવાય ઓકે તો અવલોકિત દબાણનો મતલબ શું થાય તો અવલોકિત દબાણનો મતલબ થશે શુષ્ક વાયુનું દબાણ ખ્યાલ આવી ગયું જે આપણે માપીએ છીએ એકચ્યુઅલમાં શું છે અવલોકિત છે અને એમાં કઈ બે વેલ્યુ એડ થયેલી છે શુષ્ક વાયુનું દબાણ વત્તા શું કહેવાય એના ભેજનું દબાણ ઓકે તો આપણે લખી દઈએ ભેજનું બાષ્પ દબાણ ઓકે તો એના આપણી ભાષામાં કહીશું અહીંયા આપણે જલીય તાણ બરાબર આને શું કહીશું આપણે જલીય તાણ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે જલીયતાણ બરાબર તો અને અવલોકિત દબાણને આપણે શું કહી શકીએ કુલ દબાણ કહી શકીએ ઓકે અથવા તો મેનોમીટરથી માપેલું દબાણ એને આપણે આ જ સમજીશું કુલ દબાણ ઓકે બરાબર શુષ્ક વાયુનું વધતા જલીયતાણ વેરી ઇમ્પોર્ટન્ટ ઓકે તો એના લગતો એક ક્વેશ્ચન છે જોઈ લઈ ક્વેશ્ચન વાંચો જલ્દી ફટાફટ સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપ્યું છે ઓકે સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને નાઇટ્રોજન વાયુના કેટલાક જથ્થાનું મેનોમીટર દ્વારા દબાણ માપવામાં આવ્યું ઓકે શું માપવામાં આવ્યું મેનોમીટર દ્વારા દબાણ માપવામાં આવ્યું તો અવલોકિત દબાણ કેટલું મળ્યું અથવા આવું ના લખ્યું હોય તો પણ ખ્યાલ આવી જોઈએ બરાબર મેનોમીટર દ્વારા આઠસો એમએમએચજી દબાણ માપવામાં આવ્યું એવું લખ્યું હોય તો પણ ખ્યાલ આવી જાય તો એ જે દબાણ માપવામાં આવ્યું મેનોમીટર દ્વારા એ કેટલું છે આઠસો એમએમએચજી છે તે જ તાપમાને એટલે તાપમાન કોમન છે જલીય તાણ કેટલું છે વીસ એમએમએચજી છે તો જલીય તાણ આપણને આપી દીધું કેટલું છે વીસ એમએમએચજી અને શોધવાનું શું છે વાયુનો જથ્થો શું શોધવાનું છે વાયુનો જથ્થો એટલે કે વાયુનું દળ સ્મોલ એમ આપણે શું કરવાનું છે શોધવાનું છે અને કદ આપણને આપી દીધું છે કેટલું બે લિટર તો કયા કયા ડેટા આપ્યા છે આપણે લખી દઈએ તો તાપમાન આપણને આપ્યું છે કેટલું તાપમાન કેટલું આપ્યું છે સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તો સત્યાવીસમાં આપણે બસો તોતેર એડ કરી દઈએ તો જવાબ કેટલો આવશે ત્રણસો કેલ્વિન ઓકે કદ કેટલું આપ્યું હતું તો કદ આપ્યું હતું આપણને બે ઓકે કદ આપણને આપ્યું છે કેટલું બે લિટર ઓકે બસ આટલી વસ્તુ છે અને દબાણ જોઈ લઈએ તો કુલ દબાણ કેટલું છે આઠસો એમએમએચજી બરાબર શુષ્ક વાયુ તરીકે અહીંયા કોણ છે નાઇટ્રોજન તો નાઇટ્રોજનનું આપણે દબાણ માપવું હોય બરાબર તો એ કેટલું આવશે કેટલું આવશે તો એના આપણે કરતા બનાવી દઈએ પી એન ટુ કેવું શુષ્ક ઓકે જલીયતાણ કેટલું છે તો જલીયતાણ આપણી જોડે છે ક્યાં કેવું વીસ એમ એમ એચજી ઓકે જલીયતાણ કેટલું છે વીસ એમએમએચજી લખી દો તો પી એન ટુ શુષ્ક એટલે કે શુષ્ક એન ટુ વાયુનું દબાણ કેટલું આવી જશે આઠસોમાંથી વીસ જશે એટલે કે સાતસો એસી એમ એમ જશે ઓકે તો આપણને હવે દબાણ મળી ગયું દબાણ કેટલું મળી ગયું પી એટલે કે સાતસો એસી એમ એચજી એનો મતલબ એવો થયો જ્યારે આપણે પીવી બરાબર એનઆરટી અથવા ચાર્લ્સ બોયલ ગેલ્યુશના નિયમોનો યુઝ કરીએ તો એ વખતે જે દબાણ યુઝ કરીએ છીએ એ આપણે કયું યુઝ કરીએ છીએ શુષ્ક વાયુનું દબાણ યુઝ કરીએ છીએ આ ના ચાલો બરાબર શુષ્ક દબાણ આપણે શોધવું પડશે ચલો ક્લિયર તો હવે આપણે જોઈએ શું શોધવાનું છે વાયુનો જથ્થો તો આટલી ડાઉન કરી દો તો વાયુનો જથ્થો શોધવા માટે આપણી જોડે પી છે વી છે સોરી ઓકે પી છે વી છે ટી છે તો કયું સૂત્ર પીવી બરાબર એના ટી આદર્શ વાયુ સમીકરણ લગાવી દો ઓકે જથ્થો શોધવો છે મોલ નહીં શોધવાના શું શોધવાનું છે જથ્થો તો મોલ પરથી જથ્થો શોધવાનું સૂત્ર શું છે સ્મોલ એમ અપોન કેપિટલ એમ એટલે કે આણવીય દળ ઓકે કેપિટલ એમનો મતલબ શું થાય આણવીય દળ અને એમનો મતલબ શું થાય જથ્થો અથવા તો દળ સિમ્પલ અને એમ શું છે મોલ છે તો બનાવી દો સ્મોલ એમ અપોન કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ આર ઓકે અને અહીંયા શું છે પીવી છે પી દબાણની વેલ્યુ કેટલી છે સાતસો એસી એમ એચજી પરંતુ આર સામાં આવશે અહીંયા બરાબર વાતાવરણમાં તો દબાણ પણ સામમાં હોવું જોઈએ વાતાવરણમાં તો સાતસો એસી ભાગ્યા સાતસો સાહીઠ કરી એટલે વાતાવરણમાં આવી જશે કદ લીટરમાં છે હા છે કેટલું છે બે લિટર બે લીટર બરાબર અઠ્યાવીસ ગ્રામ પ્રતિમૂલ તો અહીંયા લખી દો અઠ્યાવીસ ગ્રામ પ્રતિમૂલ ઇન ટુ આર કેટલા આવશે જીરો પોઈન્ટ જીરો બેસી એક લીટર વાતાવરણ કેલ્યુ ઇનવર્સ મોલ ઇન્વર્સ અને ટી કેટલા છે તો ત્રણસો કેલ્વિન આપણે શોધી દીધું તો બધી જ વેલ્યુ તમારી જોડે છે બરાબર કેલ્ક્યુલેશન કરીને જવાબ શોધી નાખજો જથ્થો કેટલો આવશે તો આટલા ગ્રામ આવશે ક્લિયર તો આ રીતેનો ક્વેશ્ચન હતો આવડી જશે ચલો ફટાફટ ડાઉન કરો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું એક ઘનતાનું આપણે સૂત્ર બનાવી દઈએ બરાબર જે ઇમ્પોર્ટન્ટ છે આપણે રહી ગયું છે એક ટોપિક ઘનતાનું એક સૂત્ર બનાવી દઈએ આદર્શ વાયુ સમીકરણ પરથી ઘનતાનું સૂત્ર અથવા તો આદર્શ વાયુ સમીકરણ અને ઘનતા વચ્ચેનો સંબંધ છે જો આપણે દાખલા સ્ટાર્ટ કરીશું બરાબર થોડીક પેશન્સ રાખો તમે બરાબર જો સારું કન્ટેન્ટ લેવું હશે તો થોડીક પેશન્સ રાખવી પડશે બરાબર કોન્સેપ્ટ વગર દાખલા ચલાવવામાં મજા નહીં આવે બરાબર સ્વાધ્યાયના બધા જ દાખલા શીખવાડવામાં આવશે વિથ કોન્સેપ્ટ યાદ રાખજો પણ પહેલા કોન્સેપ્ટ સમજાવીશ પછી દાખલા પર જઈશ ચાલો તો આપણે જઈએ છીએ ઘનતાના સૂત્ર પર ઓકે તો ઘનતા બરાબર શું થાય ડી બરાબર દળ ભાગ્યા કદ થાય એટલે કે સ્મોલ એમ ભાગ્યા વી થાય ઓકે તો ઘનતા લાવી હોય તો આપણે શું જોઈએ એમ અને વીની વેલ્યુ જોઈએ ત્યારે તો સૂત્રમાં ઘનતા હોય બરાબર તો એટલા માટે આપણે મોલનસામાં કન્વર્ટ કરી દીધા સ્મોલ એમ એટલે કે દળમાં કન્વર્ટ કરી દીધા ઓકે અને ઘનતા લાવી હોય તો શું કરવું પડશે એમ ભાગ્યા વી કરવા પડશે બરાબર એમ ભાગ્યા વી કરવા પડશે અને કેપિટલ એમને આ બાજુ લઈ જાઓ તો પી એમ ઇક્વલ ટુ સ્મોલ એમ ભાગ્યા વી ઇન્ટુ આરટી ઓકે સ્મોલ એમ શું આવશે ડી ઘનતા ઇન્ટુ આરટી તો પીએમ બરાબર ડીઆરટી સૂત્ર થઈ ગયું બરાબર પીવી બરાબર એનઆરટી જેવું પી એમ બરાબર ડીઆરટી થઈ ગયું ઓકે તો આને આપણે આ રીતે પણ લખી શકીએ પી એમ ભાગ્યા આર બરાબર ડી અથવા તો ડી બરાબર પીએમ બાય આરટી તો આ થઈ ગયું ઘનતાનું સૂત્ર ઓકે તો ઘનતા કોના સંપ્રમાણમાં હોય છે તો જુઓ ઘનતા સંપ્રમાણમાં હોય છે કેપિટલ એમના એટલે કે આણવીય દળના સંપ્રમાણમાં હોય છે ઘનતા જે રહી એ જથ્થાના સંપ્રમાણમાં હોતી નથી ઓકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે આ યાદ રાખવાની છે બરાબર કોન્સેપ્ટ યાદ રાખજો ઓકે ચલો ડાઉન કરો હવે આપણે જોઈશું ડાલટન આંશિક દબાણનો નિયમ કરો ચલો તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ સ્ટાર્ટ કર્યા પહેલા એની કેટલીક શરતો છે એ ઇમ્પોર્ટન્ટ છે ઓકે ડાલ્ટન આંશિક નિયમ તો એની કેટલીક શરતો છે શું શરતો છે તો જુઓ એને શું વાત કરી એને કીધું કે એક આપણે વેસન લઈ લઈએ કન્ટેનર લઈ લઈએ એક બોક્સ લઈ લઈએ અને એની અંદર ત્રણ ચાર વાયુઓ ભર દઈએ અથવા તો જેટલા ભરવા હોય એટલા વાયુઓ ભરી દઈએ અહીંયા આપણે ત્રણ ચાર વાયુ ભરી દઈએ હિલ હાઇડ્રોજન છે હિલિયમ છે નાઇટ્રોજન છે બરાબર ઓક્સિજન નહીં લેવો ચલો આટલા રાખીએ ઓકે તો અહીંયા જે કુલ દબાણ હશે એ કેટલું હશે તો દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હશે ઓકે સમજો તો અહીંયા હિલિયમનું દબાણ કેટલું હશે તો હિલિયમ એવું ફીલ કરશે કે હું એકલો જ છું અહીંયા બરાબર એટલે કે એનું વ્યક્તિગત દબાણ ઓકે નાઇટ્રોજનની વાત કરીશું ત્યારે એ શું કરશે કે હું એકલો જ છું એવું ફીલ કરશે અને હાઇડ્રોજન પણ કેવું ફીલ કરશે હું એકલો જ છું એવું ફીલ કરશે બરાબર તો આ વિસલની વાત કરી છે ડાલટરને અને એને શું કીધું તો તાપમાન અને દબાણની કેવી પરિસ્થિતિ હોવી જોઈએ સમાન પરિસ્થિતિ હોવી જોઈએ તાપમાન દબાણની કેવી તાપમાન અને કદ વી ઓકે દબાણની તો આપણે વાત કરી રહ્યા છીએ દબાણનો તો નિયમ છે તો વધીશું તાપમાન અને કદ ઓકે તો તાપમાન અને કદ કેવું હોવું જોઈએ સમાન હોવું જોઈએ બરાબર એવી પરિસ્થિતિ હોવી જોઈએ બીજું શું તો એવા વાયુઓ હોવા જોઈએ જે પારસ્પરિક ક્રિયા ના કરતા હોવા જોઈએ પારસ્પરિક ક્રિયા ના કરતા હોવા જોઈએ ના કરતા હોવા જોઈએક્ટ ના કરતા હોવા જોઈએ શું વધ્યું કદ અને તાપમાનની પરિસ્થિતિ કેવી હોવી જોઈએ અચળ હોવી જોઈએ એટલે કે સમાન હોવી જોઈએ ત્યારે ડાલટનનો નિયમ લાગુ પડે છે અને એને શું કીધું તો વાયુનું જે કુલ દબાણ છે એ કેવું છે વ્યક્તિગત આંશિક દબાણના સરવાળા બરાબર છે કેવું છે વ્યક્તિગત આંશિક દબાણના સરવાળા બરાબર છે એટલે કે માની લઈએ કે અહીંયા દબાણ જે રહ્યું પી ટોટલ અથવા તો પી કુલ લખો બરાબર કુલ દબાણના પી ટોટલ લખીએ તો આંશિક દબાણના સરવાળા બરાબર છે તો આ ઉદાહરણ પ્રમાણે જોઈએ તો પી એચ ટુ વત્તા પી એચ ઇ વત્તા થાય ઓકે અથવા આપણે અંદર એક બે ત્રણ વાયુ લીધો હોય તો શું થાય પી વન પી ટુ પી થ્રી થાય તો આ થઈ ગયો આંશિક આંશિક દબાણનો નિયમ બરાબર કુલ દબાણ દબાણના સરવાળા બરાબર હોય છે શરત આ ત્રણ હોવી જોઈએ ચલો હવે આપણે એના મોલ અંશથી જે સૂત્ર છે એ તારવી દઈએ મોલ અંશ સાથેનો સંબંધ તારવી દઈએ તો જ્યારે એક બે ત્રણ વાયુ લીધા હોય તો કુલ દબાણ કેટલું થાય તો કુલ દબાણ પી ટુ અને પી થ્રી થાય ઓકે લખી દઈએ આપણે કઈ શરત હતી તો તાપમાન અને કદ કેવા હતા સમાન હતા ઓકે

તો જુઓ ની સમાન પરિસ્થિતિ છે એટલે એને ટીની પણ સમાન પરિસ્થિતિ એટલે એ કોમન રહેશે તો પી વી ઇઝ ઇક્વલ ટુ એન બરાબર એક નંબરના વાયુના મોલ કેવા હોય અલગ હોય સ્પેસિફિક હોય તો એને લખીએ આપણે એન વન આર તો કોમન છે આર અને ટી પણ કેવો તો સમાન તો વી અને ટી સમાન આર કોમન આર આવશે કોન્સ્ટન્ટ ઓકે તો આ થઈ ગયું એનું સૂત્ર નંબર એક આ થઈ ગયું સૂત્ર નંબર બે બરાબર એટલે કે એક નંબરના વાયુ માટેનું બે નંબર માટે બનાવવું હોય તો પી v સમાન છે n2 ટુ આર બરાબર આ બંને કેમ આપણે વન 1 ની લખ્યા ટુ ટુ ની લખ્યા એ હવે ખ્યાલ આવ્યો હશે તમને નેક્સ્ટ જો પી થ્રી વી ઇઝ ઇક્વલ ટુ એન થ્રી તો ત્રણ અને ચાર થઈ ગયા ઓકે હવે આપણે આ ત્રણેયનો સરવાળો કરી દઈએ એટલે કે ટુ થ્રી અને ફોરનો સરવાળો કરી દઈએ તો ટુ પ્લસ થ્રી કરીએ કરો શું આવશે તો આ ત્રણનો સરવાળો થાય એટલે કે વી કોમન આવશે અને શું થશે પી વન પ્લસ પી ટુ પ્લસ પી થ્રી ઇન વી થઈ જાય એ જ રીતે આ બાજુ શું થશે એન વન એન ટુ એન થ્રી અને આર કોમન તો એન વન પ્લસ એન ટુ પ્લસ એન થ્રી અને આર ટી કેવા આવશે કોમન આવશે ઓકે તો પી વન પ્લસ પી પ્લસ પી થ્રી વી એન વન અને આરટી કોમન ચલો ખ્યાલ આવી ગયો તો એનો મતલબ શું થાય પી વન પ્લસ પી ટુ પ્લસ પી થ્રી બરાબર શું છે પી ટોટલ છે તો અહીંયા શું લખી શકાય પી ટોટલ ઇન્ટુ શું આવશે વી પી ટોટલ ઇન્ટુ વી બરાબર આ શું છે એન ટોટલ અને ઇન્ટુ આરટી તો આ થઈ જશે આપણું સૂત્ર નંબર પાંચ તો પી ટોટલ ઇન્ટુ વી એન ટોટલ ઇન્ટુ આરટી બરાબર હવે આ શું છે સૂત્ર નંબર એક એના આની વડે ભાગી દો ઓકે સૂત્ર નંબર બેના પાંચ વડે ભાગી દો તો શું થશે તો સૂત્ર નંબર બે છે એના ભાગ્યા પાંચ કરો તો શું થાય છે શાંતિથી વિચારો શું થશે તો પી વન ભાગ્યા પી ટોટલ અને વી ભાગ્યા વી થશે તો વી વી શું થશે કેન્સલ થઈ જશે તો વધશે શું ખાલી પી વન ભાગ્યા પી ટોટલ તો પી વન ભાગ્યા પી ટોટલ થશે

ભાગ્યા કુલ મૂલ ઓકે જેની વાત થઈ હોય એના મોલ એકની વાત થઈ હોય તો એન વન બેની વાત થઈ હોય તો એન ટુ ભાગ્યા કુલ મોલ તો આ થઈ ગયો એક્સ વન સાથેનો સંબંધ ક્લિયર ચલો તો આના હજુ વ્યવસ્થિત લખો હોય તો પી વન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે પી વન ઇઝ ઇક્વલ ટુ પી ટોટલના ઉપર લઈ જાવ તો પી ટોટલ ઇન ટુ ભાઈ ચલો તો આ થઈ ગયું આપણું ઇક્વેશન આપણે તારે તું ચલો શું કર્યું ફટાફટ જો કુલ દબાણ છે આંશિક દબાણનો નિયમ લખી દીધો ડાલ્ટનનો બરાબર પછી એક નંબરના ઘટક માટે અથવા તો વાયુ માટે સૂત્ર લખ્યું પીવી બરાબર એનઆરટીનું બરાબર વી અને ટી કેમ સમાન છે તો એ શરત હતી એટલે એટલા માટે એ જ રીતે ત્રણે ત્રણ માટે સૂત્ર લખી દીધા નંબર આપી દીધા વન ટુ થ્રી ફોર ઓકે પછી આ ત્રણેયનો સરવાળો કરશો એટલે આ રીતે એનું સૂત્ર મળશે પી વન પ્લસ પી ટુ પ્લસ પી થ્રી બરાબર શું થાય પી ટોટલ સૂત્ર એક પરથી ખબર પડી ગઈ અને એન વન પ્લસ એન ટુ પ્લસ એન થ્રી બરાબર શું થાય એન ટોટલ કુલ મોલ થાય ઓકે આરટી થઈ જશે હવે બે ભાગ્યા પાંચ કરીએ એટલે કે પહેલું સમીકરણ ભાગ્યા પાંચનું સમીકરણ કરીએ તો શું આવશે પી ટોટલ પી વન ભાગ્યા પી ટોટલ વીવી ઉડી જશે પછી આરટીઆરટી ઉડી જશે અને એન વન ભાગ્યા એન ટોટલ આવશે તો એ જ રીતે આપણે જો પી શોધવો હોય તો ટ્રાય કરજો સમીકરણ બે ભાગ્યા સમીકરણ પાંચ પી થ્રી શોધવો હોય તો સમીકરણ ત્રણ ભાગ્યા સમીકરણ પાંચ કરશો તો મળી જશે બરાબર અથવા આના પરથી આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ છીએ

આ થઈ ગયું એનું ફાઇનલ ઇક્વેશન કોઈ પણ વાયુનું આંશિક દબાણ જે રહ્યું એ કેવું હશે કુલ દબાણ અને એના મોલ અંશના ગુણાકાર બરાબર હશે એટલે કે એનું જે આંશિક દબાણ છે એ એના મોલ અંશના સમ પ્રમાણમાં હોય છે ઓકે ચલો તો આજે આપણે જોઈ લીધો ડાલટનનો આંશિક દબાણનો નિયમ એક બે લેક્ચરની થિયરી બતાવીને ફટાફટ આપણે એક્ઝામ્પલ ચાલુ કરી દઈશું તો પ્રેક્ટિસ ચાલુ રાખજો કીપ વોચિંગ કીપ લર્નિંગ ઓલ ધ વેરી બેસ્ટ